नमस्कार विद्यार्थी मित्रों, सर्व शिक्षण पाठशाला एज्युकेशन चैनल में सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। गया वीडियो लेक्चर की अंदर थियरी विषय की महिती मेळवी थी। पारित मध्यक, गुणोत्तर मध्यक और मिश्र मध्यक आ त्रण त्रण सूत्र खास याद रखना, एना आधारित हम आप दाखला जो जाइए तो दरेकन ध्यान अँ रकम में आवश्यक। एक फेक्टरी 75 कुशल कारीगरों ने आपवामां आवता दैनिक वेतन मध्यक केटलो छे? 280 छे। 125 बिनकुशल कारीगरों दैनिक वेतन मध्यक केटलो छे? 150 छे। तो बधाज कारीगरों वेतन मध्यक शोधो। साहब अहीं खाली मध्यक शोधवानुं के वेतन मध्यक शोधवानुं कीधुं? आगळ मैं 3.1 ना दाखला जोता अहींया पण मध्यक शोधवानुं कीधुं हतुं, ए माहिती अलग हती, आ माहिती अलग छे। अहींया मने रकम वाँची एटले मने बे वस्तु देखाणी, कुशल અને બિનકુશળ। આ બે સમૂહ છે, આ બે સમૂહની માહિતીનો આપણને મધ્યક શોધવાની વાત કરેલી છે। તો અહીંયા દાખલાની અંદર બે સમૂહ છે, બે સમૂહના મધ્યક આપેલા હોય તો આ મધ્યકને ભેગા કરી અને જે નવું કંઈ શોધીએ છીએ એને આપણે મિશ્ર મધ્યક તરીકે ઓળખીએ છીએ। તો પહેલાં માહિતી ઓળખી લઈએ। N1 એટલે 75, X^1 એનો મધ્યક 280 રૂપિયા, N2 એટલે 125, એનો મધ્યક એટલે X^2 150 રૂપિયા। કારીગરના બધા વેતનનો મધ્યક એટલે X^C શોધવાનો છે, રાઈટ? X^C નું સૂત્ર મૂકું, મિશ્ર મધ્યક હેડિંગ આપું છું। મિશ્ર મધ્યક, મિશ્ર મધ્યકનું સૂત્ર મૂકીએ, X^C બરાબર N1 ઇન્ટુ X^1 પ્લસ N2 ઇન્ટુ X^2 છેદમાં N1 પ્લસ N2। સૂત્ર ખાસ યાદ રાખવું જરૂરી છે। N1ની કિંમત 75 અને X^1ની કિંમત 280, કિંમત મૂકવામાં ખાસ ધ્યાન આપશો। N2ની કિંમત 280, N2ની કિંમત 125, X^2ની કિંમત 150, છેદમાં N1 75 અને N2 125। ક્લિયર? હવે અહીંયા બંને સંખ્યાનો ગુણાકાર કેલ્સીની મદદથી કરશું। 75 × 280 એટલે અહીંયા કિંમત મળશે 21,000, 125 × 150 એટલે કિંમત મળશે 18,750, બેનો સરવાળો થશે 200। 21,000 પ્લસ 18,000 21,000 છે, એમાં 20,000 ઉમેરો એટલે 38 × 1 39,750 ભાગ્યા 200, બિંદુ બિંદુ કેન્સલ, 3,975 ભાગ્યા 20 કરવાના એટલે કિંમત મળશે 198.75। આ દાખલો મેળો મિશ્ર મધ્યક સૂત્ર। ખાસ પહેલાં માહિતી ઓળખવાની, માહિતી ઓળખા પછી બાદ ખાસ સૂત્ર યાદ રાખવાનું અને સૂત્ર મૂક્યા બાદ એની કિંમત અને કિંમત મૂકો ત્યારે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, ભાગુ, સભા એ ખાસ યાદ રાખશો। આ મિશ્ર મધ્યકનો દાખલો જો હવે જોઈએ। દાખલા નંબર 2, નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો। કયો મધ્યક કીધવાનો? ભારિત મધ્યક શોધવાનો કીધો છે। ચોખ્ખી ઉલ્લેખ કરી દીધો છે, ખોરાકની વસ્તુઓ છે 5, ભાર 7, 10, 5, 8, 2 આનો સરવાળો કરશો એટલે એન બરાબર કિંમત મળશે 32। ચાલો આ ભાવનો ટકાવારી ફેરફાર આપેલો છે એને હું એક્સ વડે દર્શાવું અને આને W વડે। તો આ W X ને આપણે શું કરી દેવાના છે? ભેગા કરી દેવાના છે એટલે આપણો દાખલો પૂર્ણ થશે। X W ભેગા કરીએ, 7 × 136 એટલે કેલ્સીની મદદથી કરશો એટલે 938, 125 × 10 મીંડું લગાડો 1250, 100 × 5 એટલે 500, 15 × 5 એટલે 15 × 5 = 75 એટલે 575, 97 × 8 એટલે 776, 120 × 2 એટલે 240 ડબલ। હવે કેલ્સીની મદદથી આનો સરવાળો કરીએ,
आ कोष्टक तैयार थशे, एक ज खानु तमारे बनावानु थशे एक्स डबल्यू, आमां कोई बीजी रीत नथी, एक ज रीत छे, याद राखजो। सूत्र खास याद राखवू जरूरी छे। सरवाळो करशो 938 प्लस 1250 प्लस 575 प्लस 776 प्लस 240 એટલે જવાબ મળશે સિગ્મા એક્સ ડબલ્યુ 3779। રાઈટ, હવે સાહેબ આનું શું કરશું? અમે સૂત્ર મૂકશું શેનું? ભારિત મધ્યકનું। તો ઓપરેટિંગ આપવાનું ભારિત મધ્યક, સૂત્ર યાદ કરો શું આવશે? એક્સ બાર ડબલ્યુ બરાબર સિગ્મા એક્સ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ। સિગ્મા એક્સ ડબલ્યુની કિંમત 3779 એનની કિંમત 32, ભાગાકાર કરશો એટલે કિંમત મળશે 118.09 એક્સ બાર ડબલ્યુ। જો અહીંયા જવાબ ટકાવારીમાં મળ્યો હોય તો 100 ટકાવારી નીકળે, 100 કરતાં કિંમત મોટી છે એટલે આ રીતના કરી શકાય 118.09 માઇનસ 100, ટકાવારી 100 નીકળે એટલા માટે એટલે 18.09%। માગી હોય તો અહીંયા વધારાનું તમને દર્શાવ્યું છે, જો કોઈ વાર માગે તો તમે આ રીતના દર્શાવી શકો છો। આવી જ રીતના તમને સ્વાધ્યાયની અંદર પણ દાખલા આપેલા છે અને ઉદાહરણની અંદર પણ દાખલા આપેલા છે, તો તમે જાતે ગણી શકો, પ્રયત્ન કરી શકો અને જો કંઈક પ્રશ્ન જણાય તો તમને જરૂર ને જરૂર કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો। આભાર।